નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ છે તે નિગમ હસ્તકની પરિવહન યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પરિવહન યોજના જે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ હસ્તકની આ યોજના છે અને આ યોજના અંતર્ગત ઓટો રિક્ષા અને લોડિંગ વાહન ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે, જેમાં રૂપિયા 2 લાખની સહાય મળવાપાત્ર થાય છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું, આ ઉપરાંત યોજનામાં એપ્લાય કઈ રીતે કરવું તેના વિશે, આમ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને પરિવહન યોજના અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, વિગતમાં આપણે સૌપ્રથમ જોઈએ તો ગુજરાત ગોપાલક વિકાસ નિગમ હસ્તકની પરિવહન યોજના છે, જેમાં યોજનાની વિગતમાં જોઈએ તો આ યોજના અંતર્ગત ઓટો રિક્ષા લોડિંગ વાહન ખરીદવા માટે વ્યક્તિગત ધોરણે લોન આપવામાં આવે છે. અને યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો મિત્રો, અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઈએ. એટલે કે મિત્રો, રબારી અને ભરવાડ જાતિના જે લોકો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. તો આમ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીના જે રબારી અને ભરવાડ જાતિના લોકો છે તેઓને આ યોજના અંતર્ગત લોન મળવાપાત્ર થશે. ત્યાર પછી આગળની વિગત જોઈએ તો લોનની મહત્તમ મર્યાદા રૂપિયા 2 લાખની રહેશે, એટલે કે 2 લાખની મર્યાદામાં આ લોન મળવાપાત્ર થશે. અરજદારની વયમર્યાદા 21થી લઈ અને 45 વર્ષની હોવી જોઈએ અને વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખની હોવી જોઈએ, એટલે કે 3 લાખથી વધુ આવક ધરાવતા હશે તો તેવા અરજદારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં. ત્યાર પછી આગળ જોઈએ તો આ જે લોન મળવાપાત્ર છે તે લોન માટેનો જે વ્યાજદર છે તે વાર્ષિક 6% રહેશે અને લોનની રકમ છે તે 95% રકમ મળવાપાત્ર થશે, એટલે કે 2 લાખની જે યુનિટ કોસ્ટ છે તેમાંથી 95% રકમ મળવાપાત્ર થશે અને લાભાર્થીનો ફાળો 5% રહેશે. જે વ્યવસાય માટે લોન મેળવવાની હોય તે વ્યવસાયના અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત જે વાહન માટે લોન મેળવવાની હોય તે વાહન ચલાવવા અંગેનું લાયસન્સ અને જો પેસેન્જર વાહન હોય તો તેના માટેનો બેઝ પણ રજૂ કરવાનો રહેશે. તો હવે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા અને ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તેની વિગતમાં આપણે જોઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, સક્ષમ અધિકારીશ્રીનો આવકનો દાખલો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા અંગેનો જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત ઉંમરનો પુરાવો, અનુભવનું પ્રમાણપત્ર, વાહનનું કોટેશન, લાયસન્સની નકલ જેમાં પેસેન્જર રિક્ષા માટે બેઝ અને લોડિંગ વાહન માટે ટ્રાન્સપોર્ટ લાયસન્સ રજૂ કરવાનું રહેશે અને જો BPL યાદીમાં નામ હોય તો તેનો દાખલો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત જો કોઈ અરજદાર વિકલાંગ હોય તો તે વિકલાંગ હોવા અંગેનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, આમ પરિવહન યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની રહેશે. તો મિત્રો, અરજીનો લાભ લેવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં ગૂગલ ખોલી લેવાનું રહેશે અને ગૂગલ ખોલી લીધા પછી આપણે તેમાં SJE લખી અને એન્ટર આપી દઈશું તો સર્ચ કરતાની સાથે આ પ્રમાણે આપણને જે પહેલી જ લિંક જોવા મળી જશે, જે લિંક છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની. તો આ પહેલી લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે, જેમાં આપણને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ગુજરાત સરકારની ઓફિશિયલી વેબસાઇટ ખુલેલી જોવા મળશે, જેમાં આપણને ડાયલોગ બોક્સ જોવા મળે તે ક્લોઝ કરી દઈશું. તો આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે, જેમાં આપણે અહીંયા ડાબી બાજુએ કોર્નર પર ખાતાના વડાઓ, બોર્ડ અને નિગમની લિંક જોવા મળી જશે. આ ઉપરાંત મિત્રો, જે મેનુઓ છે તે મેનુઓમાં જે 5મા નંબરનો મેનુ છે ખાતાના વડાઓ, બોર્ડ અને નિગમ, તો આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ આપણે ક્લિક કરી શકીએ છીએ. તો ચાલો હું અહીંયા કોર્નર ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે આપણને
તેના જે ખાતાના વડાઓ છે તથા જે કંઈ વિકાસ નિગમ છે તેની લિંક આપણને જોવા મળે છે, જેમાં આપણને અહીંયા ગુજરાત ગોપાલક વિકાસ નિગમની લિંક પણ જોવા મળે છે. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે જ નવા ટેબમાં એક નવો વિન્ડો ખુલી જશે, જેમાં આપણને પ્રથમ ડાયલોગ બોક્સ જોવા મળે તેને ક્લોઝ કરી દઈશું. તો આ પ્રમાણે મિત્રો ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ગુજરાત સરકારની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જશે, જેમાં સ્ક્રોલ કરી અને નીચે તમે અહીંયા જોઈ શકો છો નિગમની યોજનામાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અને આ ઓપ્શન નવો છે, તમે અહીંયા બાજુમાં ન્યૂ લખેલું પણ જોઈ શકો છો. તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી દઈએ છીએ. જેવા આપણે ક્લિક કરશું એટલે આપણને ફરીથી એક વોર્નિંગ ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં આપણને જણાવે છે કે તમને એક બહારની વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરીએ છીએ તો તેના માટે જે આ ગોપનીયતાની નીતિઓ માટે જવાબદાર ન હોઈ શકે, તો તે ડાયલોગ બોક્સમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. જે ઓકે ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે ગુજરાત ગોપાલક ડેવલપમેન્ટ કોર્પોરેશનની જે એપ્લાય કરવા માટેની વેબસાઇટ છે તે ખુલી જાય છે અને અહીંયા એપ્લાય માટેના અલગ અલગ મેનુઓ પણ જોવા મળી જશે. ઓનલાઈન લોન એપ્લિકેશન સિસ્ટમ, તો અહીંયા તમે જોઈ શકો છો જેમાં આપણને ગુજરાત ગોપાલક વિકાસ નિગમની અલગ અલગ યોજનાઓ છે તે દરેક યોજનાઓ આપણને અહીંયા જોવા મળી રહી છે, જેમાંથી અહીંયા આપણે નીચેથી બીજા નંબરની યોજના છે પરિવહન યોજના, જેમાં આપણે સ્કીમ ડિટેલમાં જોઈ શકીએ છીએ કે ₹2 લાખ સુધીની 6% વ્યાજદરે લોન મળવાપાત્ર થાય છે. તો એપ્લાય કઈ રીતે કરવું તેની જે PDF છે તે અહીંથી ડાઉનલોડ કરી શકાય છે અને એપ્લાય કરવા માટે આપણે અહીંયા એપ્લાય નાવનું જે ગ્રીન કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે જ પેજ લોડ થશે અને ફરીથી આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે, જેમાં અહીંયા આપણે પ્રથમ જોઈ શકીએ છીએ એપ્લાઈડ ફોર, એટલે કે કઈ સ્કીમ માટે એપ્લાય થશે. તો અહીંયાથી આપણે ટ્રાન્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું આપણે તે સિલેક્ટ કરશું એટલે યુનિટ કોસ્ટ આપણને જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો યુનિટ કોસ્ટ 2 લાખની છે અને રિક્વાયર્ડ લોન અમાઉન્ટ, એટલે કે લોનની જરૂરિયાત કેટલી છે. તો અહીંયા આપણે જે લોન લેવા માગતા હોઈએ તેટલી રકમ આપણે અહીંયા લખી લેવાની રહેશે અને ત્યાર પછી આપણે અહીંયા અરજદારની વિગતો લખવાની રહેશે. તો લોન અમાઉન્ટ લખી લીધા પછી અહીંયા આપણે એપ્લિકન્ટ્સ ડિટેલ, એટલે કે અરજદારની વિગત લખવાની રહેશે, જેમાં સૌ પ્રથમ અરજદારનો આધાર કાર્ડ નંબર, ત્યાર પછી રેશન કાર્ડ નંબર, ત્યાર પછી અહીંયા વોટર ID એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યાર પછી અરજદારનું નામ આવશે, જેમાં પ્રથમ અટક, ત્યાર પછી અરજદારનું નામ અને ત્યાર પછી અરજદારના પિતા કે પતિનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે. આટલી વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા અરજદારનું જે હાલનું સરનામું હોય તે સરનામું લખી લેવાનું રહેશે. ત્યાર પછી ડ્રોપડાઉનમાંથી આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, ત્યાર પછી ડ્રોપડાઉનમાંથી તાલુકો પણ સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ ગામનું નામ તથા પિનકોડ ટાઈપ કરી લેવાનો રહેશે. આટલી વિગતો દાખલ કરી લીધા પછી અરજદારની જન્મ તારીખ ટાઈપ કરવાની આવશે. તો અહીંયા અરજદારની ઉંમર છે તે 21 થી 45ની વચ્ચે હોવી જોઈએ તો જ અરજદાર એપ્લાય થઈ શકશે અને આ જે ઉંમર છે તે 7/6/2022ની સ્થિતિએ ગણતરીમાં લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે આગળની વિગતો જોતા જઈએ, જેમાં અહીંયા અરજદારની જાતિ સિલેક્ટ કરવાની રહેશે. તો અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે અરજદારની જાતિમાં જોઈએ તો SEBC જોવા મળશે, કેમ કે આ જે યોજના છે ગુજરાત ગોપાલક વિકાસ નિગમની યોજના છે, જે SEBC પૈકીના રબારી અને ભરવાડ જાતિના લોકો માટેની જ આ યોજના હોય અહીંયા આપણને SEBCનો જ ઓપ્શન જોવા મળશે અને SEBC સિલેક્ટ કરી લીધા પછી જે પેટા જાતિ છે તે પેટા જાતિમાં SEBC રબારી અને SEBC ભરવાડ આ 2 જાતિઓ જોવા મળશે. તો જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી જો ટેલિફોન નંબર ધરાવતા હોય તો અહીંયા STD કોડ સાથે ટાઈપ કરી લેવાનો રહેશે, ત્યારબાદ મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો ઈમેલ એડ્રેસ પણ ટાઈપ કરી શકાય છે. ત્યાર પછી અરજદારનું જેન્ડર, જેમાં મેલ હોય એટલે કે પુરુષ હોય તો મેલમાં ચેકમાર્ક રાખવાનું છે અને જો સ્ત્રી હોય તો અહીંયા ફિમેલની સામે ચેકમાર્ક રાખી લેવાનું રહેશે. ત્યાર પછી મેરિટલ સ્ટેટસ છે, પરણિત, જો પરણિત હોય તો યસ ઉપર ચેકમાર્ક રાખવાનું છે, નહીંતર અહીંયા ઓલરેડી નો ઉપર ચેકમાર્ક હશે. ત્યાર પછી વિધવા અને ત્યક્તાના ઓપ્શન છે, જે લાગુ પડતું હોય હા કે ના સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અરજદારના આવકના દાખલાનો નંબર, તો જે આવકનું પ્રમાણપત્ર હોય તેનો પ્રમાણપત્ર નંબર અહીંયા ટાઈપ કરવાનો છે. ત્યાર પછી પ્રમાણપત્રની તારીખ અહીંયા લખી લેવાની છે અને ત્યાર પછી આવકનો દાખલો આપનાર અધિકારીનું નામ, એટલે કે કયા અધિકારીએ આવકનો દાખલો ઇસ્યુ કરેલ છે, જેમાં તલાટીકમ મંત્રી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, જે લાગુ પડતું હોય તે અહીંયા હોદ્દો લખી લેવાનો રહેશે.
અહીંયા આપણને એક નોંધ જોવા મળે છે કે અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક મર્યાદા 3 લાખની છે, એટલે કે 3 લાખની આવક મર્યાદામાં છે તે અરજી કરી શકાશે. ત્યારબાદ અહીંયા અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂપિયામાં, તો અહીંયા આપણે કુટુંબની કુલ આવક લખી લેવાની રહેશે જે આવકના દાખલામાં જણાવેલી હોય. ત્યારબાદ મિત્રો આપણે આગળની વિગત જોઈએ તો અરજદારના માતા પિતા વાલીનો વ્યવસાય, તો તેઓનો વ્યવસાય શું કરે છે તે અહીંયા લખી લેવાનું છે. અને જો અરજદાર ફિઝિકલ હેન્ડીકેપ હોય તો અહીંયા હામાં ચેકમાર્ક રાખી અને ત્યાર પછી તેના પર્સન્ટેજ અને તેની વિગત લખી લેવાની રહેશે. ત્યારબાદ નોકરીની વિગત છે કે અરજદારના કુટુંબમાં કોઈ સરકારી કે ખાનગી નોકરી કરે છે, જો હા તો તેની આટલી વિગતો લખવાની રહેશે, જેમાં જે સભ્ય નોકરી કરતો હોય તેઓનું નામ, હોદ્દો, કઈ જગ્યાએ નોકરી કરે છે તે સ્થળ અને પગારની વિગત લખવાની રહેશે. અને જો ન કરતા હોય તો અહીંયા ના ઉપર ચેકમાર્ક રાખવાનું રહેશે અને બાકીની વિગત ભરવાની રહેશે નહીં. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આવે છે, જેમાં અનએજ્યુકેટેડ, એજ્યુકેટેડ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને અધર ડિગ્રી જે લાગુ પડતું હોય તેની સામે ચેકમાર્ક કરી અને વિગતો લખવાની રહેશે. અભણ હોય તો અહીંયા ચેકમાર્ક રાખવાનું છે. એજ્યુકેટેડ, ભણેલા હોય તો કેટલું ભણેલા છે તેની વિગત અહીંયા લખવાની છે. અને ગ્રેજ્યુએશન કરેલું હોય તો ગ્રેજ્યુએશનમાં ચેકમાર્ક રાખી અને ગ્રેજ્યુએશનની વિગત લખવાની રહેશે. પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની સામે ચેકમાર્ક રાખી અને તેની વિગત લખવાની રહેશે. અને બીજી કંઈ ડિગ્રી મેળવેલી હોય તો તેની સામે ચેકમાર્ક રાખી અને તેમાં વિગત લખવાની રહેશે. ત્યાર પછી મિત્રો લોનની વિગત આવે છે, તો લોનની વિગતમાં આપણે જોઈએ તો અરજદારે અગાઉ લોન સહાય મેળવેલ છે કે કેમ તેની વિગત, જો અગાઉ લોન મેળવેલી હોય તો અહીંયા આપણે હામાં ચેકમાર્ક રાખી અને બાકીની જે કંઈ વિગત છે જેમાં આપણે જોઈએ તો લોન લીધા તારીખ, લોનની રકમ, ભરપાઈ કરેલ રકમ, ભરપાઈ કરવાની બાકી રકમ અને ખાતા નંબર, તો આટલી વિગતો લખવાની રહેશે. અને જો તમે અગાઉ લોન લીધેલી ન હોય તો અહીંયા નામાં ચેકમાર્ક કરી લેવાનું છે અને બાકીની વિગત ભરવાની રહેશે નહીં. ત્યારબાદ મિત્રો આપણે આગળની વિગતમાં જોઈએ તો વાહનની વિગત છે, તો વાહનની વિગતમાં આપણે જોઈએ તો અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર લખી લેવાનો રહેશે. ત્યાર પછી ડ્રાઇવિંગ લાઇસન્સની પૂર્ણ થયાની તારીખ એટલે કે ક્યારે પૂર્ણ થાય છે તેની તારીખ લખવાની રહેશે. અને જો તમે પેસેન્જર વાહન લેવા માગતા હોય તો અહીંયા આપણે હામાં ચેકમાર્ક રાખી અને તેનો બેઝ નંબર આપણે અહીંયા લખવાનો રહેશે, અને નામાં ચેકમાર્ક રાખશો તો બેઝ નંબર લખવાની જરૂર રહેશે નહીં. અને જો ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે કે લોડિંગ વ્હીકલ તમે લેવા માગતા હોય તો તમારે અહીંયા યસ ઉપર ચેકમાર્ક રાખવાનું છે અને ટ્રાન્સપોર્ટ લાઇસન્સનો નંબર અહીંયા લખી દેવાનો રહેશે. તો આ પ્રમાણે વાહનની વિગતો દાખલ કરી લીધા પછી જે ડીલરની ડિટેલ આવશે, જેમાં ડીલરનું નામ, ડીલરનું એડ્રેસ, વાહનનું નામ અને વાહનની કિંમત, આટલી વિગતો દાખલ કરવાની આવશે. ત્યારબાદ મિત્રો બેંક એકાઉન્ટની ડિટેલ આવશે, જેમાં આપણે આગળ જોઈએ તો અહીંયાથી આપણે બેંક એકાઉન્ટ નંબર લખી લેવાનો રહેશે. ત્યાર પછી ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે બેંકનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા જોઈએ તો અહીંયા અલગ અલગ આટલી બેંકો જોવા મળે છે. જો આ બેંકમાં તમારા બેંકનું નામ ન હોય તો અહીંયા આપણે અધર સિલેક્ટ કરી અને તે બેંકનું નામ નીચે લખી શકીશું. અને જો આમાં તમારું બેંકનું નામ હોય તો તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને ત્યાર પછી અહીંયા આપણે જે બેંકની શાખા હોય તે શાખાનું નામ લખી લેવાનું રહેશે. ત્યારબાદ જે ફોર્મ ભરનારનું ખાતા મુજબનું નામ એટલે કે અરજદાર હોય તેઓનું બેંક ખાતામાં કઈ રીતે નામ ચાલે છે બેંકની પાસબુકમાં, તે જ પ્રમાણે અહીંયા લખી લેવાનું છે. ત્યાર પછી બેંક ખાતાનો પ્રકાર છે, તો બચત ખાતું છે કે ચાલુ ખાતું એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ છે કે કરંટ એકાઉન્ટ, જે એકાઉન્ટ હોય તેની સામે ચેકમાર્ક રાખવાનું રહેશે. ત્યાર પછી માઇકર કોડ અને IFSC કોડ દાખલ કરી દેવાના રહેશે. તો આટલી વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા આપણને જે પણ કેપ્ચા કોડ જોવા મળે તે પ્રમાણે તે કેપ્ચા બાજુના બોક્સમાં ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો સબમિટ બટન ઉપર ક્લિક કરી લીધા પછી આગળની વિગત શું આવે છે તે તમને પ્રેઝન્ટેશન દ્વારા જણાવું, કેમ કે આપણી પાસે આ તમામ વિગતો નથી એટલે આપણે જે લાઈવ અરજી કરીને બતાવી શકતા નથી. તો ચાલો હવે હું તમને ફરી પાછા પ્રેઝન્ટેશન તરફ લઈ જઉં અને ત્યાં તમને આગળની વિગતો બતાવું. તો મિત્રો એપ્લિકેશન સેવ કરી લીધા પછી જો તમે તેમાં કંઈ સુધારા વધારા કરવા માગતા હોય તો અહીંયા તમને આ પ્રમાણે એડિટ એપ્લિકેશનનું બટન જોવા મળશે, જેમાં જઈ અને તમે એપ્લિકેશનને એડિટ એટલે કે સુધારી શકશો. અને જો તેમાં કંઈ સુધારો ન કરવો હોય તો ત્રીજા નંબરનો ઓપ્શન તમને અપલોડ ફોટોનો જોવા મળશે, જેમાં આપણે ફોટોગ્રાફ્સને અપલોડ કરવાનો રહેશે, આપણી સહી અપલોડ કરવાની રહેશે તથા જે વિટનેસ એટલે કે સાક્ષીની સહી પણ અપલોડ કરવાની રહેશે. તો આ ત્રણે ત્રણ વિગતો સિલેક્ટ કરી લીધા પછી આપણે અહીંયા સેવ ફોટો એન્ડ સિગ્નેચરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને આ પ્રમાણે
ફોટો સિગ્નેચર અને સાક્ષીની સહી અપલોડ કરી દીધા પછી ફરી આપણને અહીંયા બાજુમાં અપલોડ ડોક્યુમેન્ટનું ઓપ્શન જોવા મળશે, તો અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા આપણે અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. તો તમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે તે PDF, JPG, JPEG અને PNG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. તો મિત્રો, જેમાં આપણે અહીંયા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માગતા હોઈએ તે ડોક્યુમેન્ટનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો છે. જેમ કે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરેલ છે, તો અહીંયા ચૂઝ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને તમારું આધાર કાર્ડ જ્યાં સ્કેન કરીને રાખેલું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આમ એક પછી એક તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અને ત્યાર પછી સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને સેવ બટન ઉપર ક્લિક કરી લીધા પછી અહીંયા કન્ફર્મ એપ્લિકેશનનું મેનુ જોવા મળે છે. તો કન્ફર્મ એપ્લિકેશનના મેનુ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા આપણે કન્ફર્મ એપ્લિકેશનના મેનુ ઉપર ક્લિક કરશું એટલે આપણું વિગત દાખલ કરી અને ત્યાર પછી આ પ્રમાણેનું એક ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં આ બધી સૂચનાઓ હશે, બાહ્યધરીઓ હશે. તો આ તમામમાં વાંચી અને ત્યાર પછી હા ઉપર ચેકમાર્ક રાખી, અહીંયા હા ઉપર ચેકમાર્ક રાખી અને કન્ફર્મ એપ્લિકેશનનું બટન તમને નીચે ગ્રીન કલરનું જોવા મળશે. તો આ કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને જેવા તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનો મેસેજ તમને જોવા મળી જશે કે સક્સેસ રેકર્ડ સક્સેસફુલી સેવ્ડ, તમારો જે ફલાણી ફલાણી સહાય યોજના છે તેમાં એપ્લિકેશન કન્ફર્મ નંબર આ પ્રમાણેનો છે. તો અહીંયા તમને તમારો અરજીનો કન્ફર્મેશન નંબર પણ જોવા મળી જશે. તો મિત્રો, આ પ્રમાણે ગુજરાત ગોપાલક વિકાસ નિગમની પરિવહન યોજના અંતર્ગત એપ્લાય કરી શકાય છે. તો મિત્રો, આશા રાખું કે ગુજરાત ગોપાલક વિકાસ નિગમની જે પરિવહન યોજના છે તે યોજના વિશેની માહિતી તથા તેનું ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી ગયો હશે. અને તેમ છતાં પણ જો તમને આમાં કંઈ તકલીફ પડે તો કોઈ વ્યક્તિ તમારી ડિટેલ મોકલજો, તો હું તે ડિટેલનું ફોર્મ ભરી દઈશ અને ફોર્મ ભરી તેનો લાઈવ વિડીયો આપ સૌ દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.